नमस्कार, आप जो रहा छो जीएसटीवी बिजनेस प्लस में स्वागत है। आपनो बिजनेस प्लस की शुरुआत करी। भारतीय शेयर बजार में दिवाली निमित्ते मुहूर्त सौदा थया अने आ दरमियान रोकाणकारोए खरीदी काढ़ी हती, जेना कारणे शेर बजार सारा उछाड़ा पर बंद आव्यु। मुहूर्त सौदा में भारतीय शेर बजार नो सेंसेक्स 524 पॉइंट वधीने 59,800 नी उपर बंद थयो। निफ्टी 154 पॉइंट वधीने 17,700 नी उपर रह्यो। मार्केट में मोटा भागना सेक्टोरियल इंडेक्स ग्रीन झोन में बंद रहा, तो बैंकिंग अने कैपिटल गुड्स इंडेक्स 1% વધ્યા છે। સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સમાં પણ 1.5-1% નું સુધારો નોંધાયો। तो मार्केट ना कारोबार अंगे चर्चा करवा माटे आपनी साथे जोड़ाया छे सेबी रजिस्टर्ड मार्केट एक्सपर्ट पूजाबेन ठाकर। पूजाबेन, स्वागत आपनु जीएसटीवी मां। जी आभार। पूजाबेन, सौथी पहला मारे आपनी पासेथी ए जाणवानुं हतुं के दिवाळी ना दिवसे मुहूर्तनुं जे ट्रेडिंग थयुं तेमां भारतीय शेर बजार सुधारा पर बंद रह्यो, तो शुं कहेशो मार्केटनी आ मूवमेंटने लईने? અત્યારે આપણે જોઈએ તો ભારતીય બજાર ખૂબ સારું ઓપનિંગ બતાવ્યું છે મુહૂર્ત ટ્રેડિંગમાં, અને હું જો અત્યારે પણ એસડીએક્સ નિફ્ટી જોઉં તો એ 17,800 ઉપર બતાવે છે મને ઓપનિંગ, એટલે કે ઓલમોસ્ટ 100 પોઈન્ટ નું ગેપ અપ બતાવી રહ્યું છે। એ પ્રમાણે મને ખૂબ જ પોઝિટિવ લાગી રહ્યું છે અત્યારે, પણ થોડો કોશિયસ એપ્રોચ પણ જરૂરી છે, કારણ કે નિફ્ટી 17,985 નું એને એક રેઝિસ્ટન્સ મળશે, તો આને એક રેઝિસ્ટન્સ તરીકે તમારે ત્યાં એને લેવું જોઈએ, કારણ કે ત્યાંથી મને લાગે છે 17,900 પાસેથી પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે એમ છે। પૂજાબેન, દિવાળીના તહેવારો બાદ શેર માર્કેટની ચાલ કેવી રહેશે? દિવાળી પછી અત્યારે હું જોઉં ગ્લોબલી, તો ગ્લોબલી મને પોઝિટિવ લાગી રહ્યું છે। યુએસ માર્કેટ પણ પોઝિટિવ છે, યુરોપમાં પણ અત્યારે પોઝિટિવ છે। અત્યારે જોઈએ હેંગસેંગ તો પણ એ પ્લસ બતાવી રહ્યો છે, એ પ્રમાણે ગ્લોબલ ક્યુઝ ઘણા પોઝિટિવ છે। આપણી ભારતીય ઇકોનોમી ઓલરેડી મજબૂત છે, એ પ્રમાણે ગ્લોબલ ક્યુઝ પોઝિટિવ હોય તો એને એક બેક સારો એવો સપોર્ટ મળી શકે। તો હવે મને લાગે છે કે જે એક રેન્જ હતી 17,000 થી 17,500, એમાંથી શિફ્ટ થઈને અત્યારે 17,500 થી લઈને 17,900 ની એક રેન્જ ની અંદર કોન્સોલિડેટ થતું ભારતીય બજાર તમને જોવા મળી શકે એમ છે। સ્મોલ કેપ માંથી લાંબા ગાળાના રોકાણ માટે કયા બે સ્ટોક પસંદ કરશો તમે? સ્મોલ કેપમાં જયારે વાત આવે ત્યારે ખૂબ જ સિલેક્ટિવ રહેવાની જરૂર છે। સ્મોલ કેપ સેક્ટરમાં જો હું મારી પસંદગી કરવાની હોય તો મારી પહેલી પસંદગી આવે છે, અત્યારે હું જોઉં તો એક લક્સ ઇન્ડસ્ટ્રી મને સારો લાગે છે। લક્સ ઇન્ડસ્ટ્રી ફંડામેન્ટલી સારો છે, એની બિઝનેસ પ્રોડક્ટ આપણે જોઈએ તો પ્રોડક્ટ લાઇન ખૂબ સારી છે, અને અત્યારે હું એની ચાલ જોઉં તો એ ખૂબ જ ધીમે ધીમે મજબૂતાઈ ચાર્ટમાં પકડતું હોય એવું મને લાગી રહ્યું છે। ગઈકાલનો બંધ એનો હું જોઉં તો એ 1734 નો છે, એટલે જો હું એને દિવાળીથી દિવાળી એક વર્ષના ટાઈમ પીરિયડ સાથે હું જોઉં તો અત્યારે એને દિવાળી પીક તરીકે ગણી શકાય। લક્સ ઇન્ડસ્ટ્રી મને લાગે છે કે આવતી દિવાળી સુધીમાં તમને 1850-1870 સુધીના ભાવ ઉપર જોવા મળી શકે એમ છે। બિલકુલ થી પૂજાબેન, આપણી સાથે પહેલા કોલર જોડાયા છે બાબુભાઈ, પ્રશ્ન જણાવો આપનો। HDFC બેંક લાંબા સમયથી લઈ બેઠો છે, તો હોલ્ડ કરવું કે નીચે મારવું? જી, HDFC બેંકમાં અત્યારે જોઈએ તો પહેલા થોડો ઘણો ડાઉન આપણે જોયો હતો, પણ એ ડાઉન ટ્રેન્ડ પછી હવે ધીમે કોન્સોલિડેટ થઈ અને હવે એ બ્રેકઆઉટની નજીક આવ્યો છે। એનું હું બ્રેકઆઉટ લેવલ જોઉં તો 1458 છે, ગઈકાલનો બંધ એનો 1461 નો છે, એટલે હવે એ ડેલી ચાર્ટમાં પોઝિટિવ થઈ રહ્યો છે। એની RSI પણ 54 થઈ છે, એટલે કે હવે ચાર્ટમાં એ વધુ મજબૂતાઈ પકડતું જશે અને એની ચાલ વધારે મજબૂત થતી જશે એવું લાગી રહ્યું છે। એટલે લાંબા ગાળે તમારે, જો તમે આટલા ટાઈમથી એને હોલ્ડ કર્યો હોય તો હવે તો એનો ઉપરનો એક ટ્રેન્ડ ચાલુ થઈ રહ્યો છે, તો તમારે ડેફિનેટલી એને હોલ્ડ કરવો જોઈએ। ઉપરનામાં મને લાંબા ગાળે લાગે છે કે આમાં તમને 1700 સુધીના ભાવ પણ જોવા મળી શકે એમ છે। પૂજાબેન, તમારા મતે મિડકેપમાં લાંબા ગાળા માટે રોકાણ કરી શકાય એવા બે સ્ટોક્સ ક્યાં છે? મિડકેપમાં છે ને, જે રીતે સ્મોલ કેપમાં મેં વાત કરી કે ખૂબ સિલેક્ટિવ રહેવાની જરૂર છે, એ રીતે મિડકેપમાં પણ સારા ફંડામેન્ટલ સ્ટોક્સ જે હોય એના ઉપર ફોકસ કરવાની વધારે જરૂર છે। અત્યારે હું જોઉં મિડકેપ સેક્ટરમાં તો મને બે શેર સારા લાગી રહ્યા છે, એક તો LTTS નું રિઝલ્ટ સારું આવ્યું છે, એની ડોલર જે ઇન્કમ આવવાની હોય, ડોલર માર્જિન એ ઘણા સુધરીને આવ્યા છે, તો મને LTTS ખૂબ સારો લાગી રહ્યો છે। બીજો જો મારે ધ્યાન રાખવાનું હોય તો મને એક નેટકો ફાર્મા એ સારો લાગી રહ્યો છે, ગઈકાલનો બંધ નેટકો ફાર્મા 593 નો છે। મને લાગે છે કે જો લાંબા ગાળા માટે એને રાખવામાં આવે તો તમને 630 ઉપર જો એ પ્રોપરલી સસ્ટેન થાય તો 750 સુધીના ભાવ પણ તેમાં જોવા મળી શકે એમ છે લાંબા ગાળે। પૂજાબેન, આગામી દિવસોમાં જે રીતે બેંક નિફ્ટીમાં કેવી મુવમેન્ટ રહેશે?
નિફ્ટી ની કમ્પેરિઝન માં હું અત્યારે જો બેંક નિફ્ટી જોઉં તો મને કન્વિક્શન ઘણું સારું બેસે છે. 41,300 એનો એક રેઝિસ્ટન્સ હતો કે જેના ઉપર એ અથડાતો હતો, એનો બંધ પણ આપણે ગઈકાલનો જોઈએ તો એક્ઝેક્ટ 41,300 પાસે જ આવ્યો છે. તો લેવલ થી લેવલ બંધ આવ્યો છે. હવે જોવું એ રહ્યું કે જો 41,300 ઉપર એ પ્રોપરલી સસ્ટેન થઈ જાય છે, 2 થી 3 ક્લોઝિંગ 41,300 ઉપર આપી દે છે, તો એ ડેફિનેટલી એક સારા ઉછાળા માટે અત્યારે તૈયાર છે. કોટક મહિન્દ્રા બેંકના શેર અંગે રોકાણકારોને શું માર્ગદર્શન આપશો? પ્રાઇવેટ સેક્ટરમાં કોટક અને એચડીએફસી બે સારું પરફોર્મ કરતી બેંકો છે, બંનેમાં મને સારું લાગી રહ્યું છે. કોટક બેંકની જો હું વાત કરું અત્યારે ટેકનિકલ ચાર્ટ, તો એનો 58 આરએસઆઈ છે, એટલે કે ચાર્ટમાં ઘણી સારી મજબૂતાઈ બતાવી રહ્યું છે. અને મને અત્યારે લાગે છે કે એ જો લાંબા ગાળા માટે રાખવામાં આવે તો મને એનો 2,000 ઉપરનો ભાવ લાગી રહ્યો છે. ગઈકાલનો બંધ 1,895 છે. જો થોડો ઘણો ઘટે છે, 1,850-1,830 થાય છે, તો પણ એને ઘટાડે એક્યુમ્યુલેટ કરવા જોઈએ. નેક્સ્ટ આપણી સાથે કોલર જોડાયા છે શિખરભાઈ, આપનો પ્રશ્ન. બેન, મારે રિટાયરમેન્ટ ની અંદર પૈસા આવવાના છે, ગ્રેચ્યુટી ના રહેના, તો મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણ બેટર રહેશે કે શેર બજાર? જો તમારે રિટાયરમેન્ટના જે છે તો એનો પ્લાનિંગ કરી રહ્યા હોય તો કોઈ એક બાસ્કેટમાં ન રાખવા જોઈએ, એને ડાયવર્સિફાઈડ કરવા જોઈએ, કારણ કે એ તમારી જીવનભરની મૂડી છે. તો હું કહીશ કે તમારો જે પણ રિટાયરમેન્ટ ફંડ આવે છે એનો તમે માત્ર 30-40% જેટલો ફંડ છે એ તમે શેર માર્કેટ અથવા મ્યુચ્યુઅલ ફંડ એમાં રાખી શકો છો. હવે તમે એ શેર બજાર કરો કે મ્યુચ્યુઅલ ફંડમાં કરો, એ જવાનું છે શેર બજારમાં. તો એ માત્ર તમારા ફંડના 30-40% જ હોવું જોઈએ. બાકી તમારું રિટાયરમેન્ટ છે તો થોડુંક તમારું રિકરિંગ ઇન્કમ પણ હોવી જોઈએ, તો એ પ્રમાણેનું પ્લાનિંગ પણ તમારું હોવું જોઈએ, તો તમે એને ધ્યાનમાં રાખીને કરી શકો છો. જે 30-40% કરવાનું છે એમાં હું તમને કહીશ કે મ્યુચ્યુઅલ ફંડ કરતા તમે ડાયરેક્ટ સારા પોર્ટફોલિયોમાં તમે રોકાણ કરશો તો તમને સારું એવું રિટર્ન એમાં મળશે. બિલકુલ થી પૂજાબેન, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આગળ પણ આપણે ચર્ચા કરીશું શેર માર્કેટને લઈને. હાલમાં રોકાઈએ બ્રેકમાં. વેલકમ બેક. બિઝનેસ પર્સનમાં આપણે આગળ વાત કરીશું શેર માર્કેટને લઈને. આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયેલા છે પૂજાબેન. પૂજાબેન, આપણી પાસેથી હવે જાણીએ કે ડોલર સામે રૂપિયામાં કેવી મુવમેન્ટ રહેશે. જી પૂજાબેન, તો ફરીથી તેમનો સંપર્ક કરીશું આપણે. સેન્સેક્સ અને નિફ્ટીની જયારે વાત કરી રહ્યા છે ત્યારે નિફ્ટીની વાત કરીએ તો 17,000 જે સપાટી તેના પર રહ્યો નેસ્લે કે જે હીરો છે તેમાં 20,875 જોવા મળી રહ્યું છે. આઈસીઆઈસીઆઈ બેંક 19.15 સપાટીથી વધીને રહ્યો છે. લાર્સન 33 રૂપિયા વધીને 1,909.75 રહ્યો. પૂજાબેન જોડાયેલા છે. પૂજાબેન, પંજાબ નેશનલ બેંકના શેર અંગે શું જણાવશો? આ શેરના ફંડામેન્ટલ કેવા રહેશે? જી, પીએનબી ની હું જો વાત કરું તો ફંડામેન્ટલી પીએસયુ સેક્ટર આવે છે, જે એન્ટ્રી જોઈએ તે મેનેજેબલ છે અત્યારે. ટેકનિકલી જો તો મને એની 67 ની આરએસઆઈ છે, એટલે કે ચાર્ટમાં સારી સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે. ગઈકાલનો બંધ 1,000 છે, સારા બંધ આવ્યો છે, પોઝિટિવ છે એનું. અત્યારે એક અપટ્રેન્ડ બતાવી રહ્યો છે, એ પ્રમાણે મને લાગે છે કે જો એને પોર્ટફોલિયોમાં આવે સેન્સેક્સ અને નિફ્ટી છે કયા લેવલે જોવા મળશે? અત્યારે આપણે ઓપનિંગ જોઈએ તો ગેપ અપ ઓપનિંગ બતાવી રહ્યું છે 41,800 પાસે. હવે લેવલ એ ધ્યાનમાં રાખવાનું છે કે ગઈકાલનો જે બંધ છે 17,730 નો, એ 17,730 ની નીચે જો જાય છે થોડું સ્લીપ ડાઉન તો નેગેટિવિટી વધી શકે એમ છે. તો 17,730 ના સ્ટોપ લોસ થી કામ કરી શકાય. ઉપરનામાં મને લાગે છે કે 17,860 અને 17,930 બે એક પ્રોફિટ બુકિંગ ત્યાં પાસે જોવા મળી શકે એમ છે. આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે? ના, મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી, પણ મેં ક્લાયન્ટને રેકમેન્ડ કર્યું હોઈ શકે અને ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે. તો હું તમામ દર્શકોને કહીશ કે કોઈ પણ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા કે ટ્રેડિંગ કરતા પહેલા તમે તમારા પર્સનલ એડવાઇઝરની સલાહ ચોક્કસથી લેશો. બિલકુલ થી પૂજાબેન, આપ અમારી સાથે જોડા દર્શક મિત્રોને શેર માર્કેટને લઈને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી આભાર.
અને હવે બિઝનેસ પ્લસમાં છેલ્લે આપણે જાણીશું જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે શેર માર્કેટ. મંગળવાર તારીખ 25/10/2022 ચિત્રા નક્ષત્ર છે 14 અને 17 સુધી, પછી સ્વાતિ નક્ષત્ર છે, તુલા રાશિ છે, બજારના ઉદિત લગ્ન ગ્રહ નક્ષત્ર યોગ ભૂરાને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારની સંભાવના ઉતાર ચઢાવ વચ્ચે બજાર રહે તેવું વધુ જણાઈ રહ્યું છે. માટે થોડી તકેદારી રાખીને કામકાજ કરવું હિતાવહ છે. ક્યારેક બદલાવમાં પોઝિટિવ ટ્રેન્ડમાં થોડો ઉછાળો આવે અને ક્યારેક અચાનક ભાવ ઘટાડો પણ જોવા મળે તેવી અનિર્ણિત સ્થિતિ આજના દિવસે જોવા મળે એવું પણ લાગી રહ્યું છે. એમાં પણ બજાર સમય 1:45 થી 2:45 દરમિયાન બજારમાં થોડુંક ટ્રેન્ડ નેગેટિવ થતો જોવા મળે, અચાનક વોલ્યુમ ઘટી જાય કે બજાર ધીમું પડે એવા સંજોગો પણ બને છે. માટે આ સમયગાળા દરમિયાન થોડી તકેદારી રાખીને કામ કરવું એ હિતાવહ જણાય છે. એન્જિનિયરિંગ સેક્ટર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, મશીન ટૂલ્સ છે, વેહિકલ જેવા સેક્ટર છે એ થોડાક વધુ પ્રભાવિત થાય, એમાં મૂવમેન્ટ વધુ દેખાય, કોઈ જગ્યાએ આકસ્મિક ઉછાળો પણ આવે એવી સંભાવના રહેલી છે. ઝીંક કોપર અને નિકલ થોડાક વધુ પ્રભાવિત થાય, એટલે કે ધાતુ થોડીક વધુ પ્રભાવિત થતી જોવા મળે. તેમાં પણ જોવા જઈએ તો બજારનો સમય જે છે સાંજે 6:45 થી 7:45 દરમિયાન એકાદ ઘટાડો આવે અને એ પછી અચાનક બજાર સુધરતું થઈ જાય તેવા યોગ ક્ષેત્રમણી વાળા બને છે. માટે આ સમયગાળા દરમિયાન પણ થોડીક તકેદારી રાખીને કામ કરવું એ હિતાવહ દેખાય છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ, જવ થોડાક વધુ પ્રભાવિત થાય છે, એમાં આકસ્મિક મૂવમેન્ટ થોડીક વધે તેવા યોગ પણ દેખાય છે. સવારે 11:45 થી 12:45 દરમિયાન અચાનક મૂવમેન્ટ વધે, વોલ્યુમ વધી જાય કે કોઈ જગ્યાએ આકસ્મિક ઉછાળો આવે તેવા યોગ પણ સંભવિત બની રહ્યા છે.